आशीष भाई, धनजी भाई फ्लूट में, कश्यप है सुधीर गायक, ये तो नवविलास में पण अहीं आपणी सेवा में होय छे, जयेश भाई, शिवजी, तो सब हमारे संगीतज्ञों के लिए एक बार जोरदार, क्योंकि ये संगीत ना सुर आपीने आपणी आ कथा यात्रा ने सुमधुर बनावी छे, आनंद आप्यो छे संगीत ना माध्यम थी, तो खूब बधा माटे आनंद प्रसन्नता व्यक्त करता, शुभकामना प्रकट करता, बस हवे वधारे कई न कहता, हमारे कड़ी में विराजमान श्री गोपाल प्रभु ना चरणों में इमना स्वरूप नु स्मरण करीने श्री गोपाल लाल जी, श्री बालकृष्ण लाल जी, हमारे माथे विराजमान श्री नवनीत प्रिया जी, यहाँ मंदिर में विराजमान श्री गोवर्धन, श्री रसिया ठाकुर एवं अखंड भूमंडलाचार्य जगत गुरु श्री मधुलभाचार्य जी, श्री गोपीनाथ जी, श्री गोसाई जी, श्री यदुनाथ जी, जय जय श्री रमन प्रभु, बड़े ताज जी महाराज श्री पुरुषोत्तम लाल जी महाराज, श्री हमारे ताज जी श्री गोविंद लाल जी महाराज, श्री कड़ी कोटा एवं गुरुवर्य पितृचरण ना सुकोमल चरणारविंद मां हूँ मारा आ वाक पुष्पो ने समर्पित करू छू। बोलिए शिवल्लभादी शकी जय, श्री गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गोपाल नाथ प्यारे की जय, श्री भागवत भगवान की जय, श्री गोकुल नाथ की जय। और बस मैं अपनी वाणी को विराम, तो उससे पहले आइए सिर्फ दो मिनट। गोविंद गोविंद गाइए रे भजन, राधे गोपाल कृष्ण गाइए रे, गोविंद गोविंद गिरधारी गिरधारी की सेवा करते हुए आनंद में रे भजो नंदा के लाल कृष्ण गाइए रे, भजो नंदा गिरधारी गिरधारी गाइए रे, भजो नंदा के लाल Thank you.
હસુભાઈ વિરાણી કથાના મુખ્ય મનોરથી મંચ પર આવી આપ શ્રીના આશીર્વાદ સ્વરૂપે સ્મૃતિ ચિત્ર પ્રાપ્ત કરશે. થોડીક ક્ષણોમાં મંગલ આશીર્વચન થશે. દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી અને ત્યારબાદ આવતીકાલે સવારે 9:15 કલાકે પુષ્ટિધામ હવેલી ખાતે આપણા પ્રાણપ્રિય શ્રી રસિયા ઠાકોરજીનો મંગલ પાટોત્સવ પલનાનંદ મહોત્સવ સ્વરૂપે ઉજવાશે અને ત્યારબાદ આ જ કથાના મેદાનમાં ભવ્ય છપ્પન ભોગ પણ એના દર્શનનો લાભ પ્રાપ્ત થશે. બપોરે 4:30 કલાકે જે પણ વૈષ્ણવ છપ્પન ભોગમાં લાભાર્થી થવા ઈચ્છતા હોય તે કાર્યાલયનો સંપર્ક કરે અને જે પણ વૈષ્ણવોને સેવાની ભાવના હોય તે કથા પૂર્ણાહુતિ આરતી બાદ અહીંયા ઉપસ્થિત રહે, એમને સેવાનો અવસર પ્રાપ્ત થશે. જે પણ વૈષ્ણવોને સેવાની ભાવના હોય, હાથ પવિત્ર કરવાની ભાવના હોય તે આરતી થયા બાદ અહીંયા મંચ પાસે ઉપસ્થિત રહે. આરતી બાદ પૂજ્ય જે શ્રીના ચરણ સ્પર્શ થશે. જે પણ વૈષ્ણવોના નામ લઈશ એ મંચ પર ઉપસ્થિત થશે અને આપશ્રી દ્વારા આશીર્વાદ સ્વરૂપે સ્મૃતિ ચિત્ર પ્રાપ્ત કરશે. જેઓ પોથીજીના મનોરથી છે એવા અશ્વિનભાઈ સોજિત્રા મંચ પર આવી આપશ્રીના આશીર્વાદ સ્વરૂપે સ્મૃતિ ચિત્ર પ્રાપ્ત કરશે. પ્રભુદાસભાઈ અઘેરા, ધીરુભાઈ પાચાણી વંડાવાળા, પ્રવીણભાઈ ધડુક ડ્રીમલેન્ડ સૂજ, દામજીભાઈ કે મિસ્ત્રી, રમાબેન ગોર, ઉદયભાઈ વિરાણી, જે પણ વૈષ્ણવો પોથીજીના મનોરથી છે એ વૈષ્ણવ જેના નામ હું બોલ્યો છું એ વૈષ્ણવ મંચ પર ઉપસ્થિત રહી આપશ્રીની કૃપા પ્રાપ્ત કરશે અને સ્મૃતિ ચિત્ર પ્રાપ્ત કરશે. આવતીકાલે 9:15 કલાકે પુષ્ટિધામ હવેલી ખાતે નંદ મહોત્સવ અને ત્યારબાદ આ જ કથા મંડપમાં બપોરે 4:30 કલાકે ભવ્યાતિ ભવ્ય છપ્પન ભોગના દર્શન થશે. થોડીક ક્ષણો માટે પૂજ્ય દાદાજી શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના અને પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીના થોડીક ક્ષણો માટે મંગલ આશીર્વચન પ્રાપ્ત થશે. ત્યારબાદ આરતી, ત્યારબાદ જેજેના ચરણ સ્પર્શ અને પછી આપણે આપણું પોતાનું સ્થાન છોડશું. તો દરેક વૈષ્ણવોને વિનંતી કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જે પણ વૈષ્ણવ ઊભા છે એ શાંતિ જાળવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઉતાવળા વૈષ્ણવ 2 મિનિટ શાંતિ રાખે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિતઃ શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વાગ્પતયે નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ.
પ્રાણ પ્રિય આપણા સૌના લાડીલા માધુર્ય સ્વરૂપ કે જેમનો મંગલ પાટોત્સવ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. આવો સાથે મળી એક વખત આપના યુગલ ચરણારવિંદમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરીએ અને વધાઈ આપીએ. મંચાસીન પ્રાતસ્મરણીય પૂજ્ય પિતૃચરણ શ્રી ગોવર્ધનેશજી મહોદય બંને લાલનો આચાર્ય પરિવાર પુષ્ટિધામ સેવા સમિતિ મુખ્ય મનોરથી પરિવાર હસુભાઈ વિરાણી સહ મનોરથી પરિવાર તેમજ આ શ્રીમદ ભાગવત કથાનો પ્રસાદ લેવા આવેલા આપ સૌ ભાગ્યશાળી વૈષ્ણવજનો, આ સાત દિવસની કથા શ્રવણ બાદ આપ સૌ એક વાત સમજજો કે આપ સૌ આજે ધનવાન બન્યા છો. આપ સૌ પાસે અલૌકિક ધન ના ભંડાર ભરાઈ ગયા છે. આપ સૌ પાસે અલૌકિક સંપત્તિ આવી ગઈ છે. તો હવે સાવધાન થઈ જજો. જેમ સંપત્તિ વધે એટલી જ સાવધાની વધે. વાલા વૈષ્ણવ, આપ આ સાત દિવસની કથા પછી અલૌકિક સંપત્તિ અલૌકિક ધન યુક્ત બન્યા. બસ હવે સાવધાન રહેજો. યહ ઇશ્ક નહીં આસા ઇતના સમજ લીજીએ, એક આગ કા દરિયા હૈ ઓર ડૂબ કર જાના હૈ. ધર્મ માર્ગ ઉપર ચાલવું સહેલું નથી, ઘણા ઘણા વિઘ્નો ઘણી ઘણી મુશ્કેલીઓ ઘણી ઘણી આપત્તિઓ ઉલઝનો આ માર્ગ ઉપર આવશે. પણ આ માર્ગ ઉપર કોણ ચાલી શકે? કાંઈ વિરક્ત હોય, કાંઈ વિરલો હોય, કાંઈ વૈષ્ણવ હોય. ખરેખર આ મોટા વરાછા અને આ સુરતનું અહોભાગ્ય કે એવા વૈષ્ણવ સમાજ, એમ કહીએ કે આપણા ગુજરાતનું હૃદય એટલે કે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ગામે ગામથી આવેલા અસંખ્ય વૈષ્ણવો જ્યાં વસતા હોય એ આ સુરત, કે જ્યાં આજે પણ એ ભાવ એ ભક્તિ એ વલ્લભ માટેનો પ્રેમ એમની સેવા માટેની તત્પરતાના દર્શન આજે પણ અમને થાય છે. ઘણી વખત વૈષ્ણવ અમને પૂછે કે આપને સૌથી વધારે આનંદ ક્યાં આવે છે? આપ તો દેશ અને વિદેશમાં ફરતા હો, આપ અમદાવાદ પણ બિરાજો, સુરત પણ બિરાજો, બીજે ક્યાંય પણ પધારો, તો આપને વધારે આનંદ ક્યાં આવે? હું બધાય વૈષ્ણવને કહું કે મને તો સૌથી વધારે આનંદ મને મારા સુરતમાં આવે, કે જ્યાં મારા રસિયા પ્રભુ બિરાજે છે અને જ્યાં રસિયાના પ્રિય વૈષ્ણવ રહે છે, બસ મને સૌથી વધારે આનંદ આ સુરતમાં આવે. પણ જ્યારે આ સુરતમાં આવીને આજના વૈષ્ણવની ઘણી વખત સ્થિતિના દર્શન કરીએ તો ઘણી વખત એ આનંદ ખેદમાં પણ બદલાઈ જતો હોય. વાલા વૈષ્ણવો, આ સાત દિવસના સત્સંગ બાદ આપ બધા પ્રપંચથી મુક્ત બનજો. શ્રી હરિરાય મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, ન પ્રપંચ વિસ્મૃતિ વૃથા તજ્જન્મ ભૂતલે,
કે જો હજી સુધી શ્રી વલ્લભના નામની ગળામાં કંઠી ધારણ કરી અને જો પ્રપંચમાંથી મુક્ત નથી થયા તો તમારું જીવન વૃથા છે. ન દુસંગ પરિત્યાગો વૃથા તજન્મ ભૂતલે. જો તમે દુસંગથી નથી બચતા, જો તમે સત્સંગ નથી મેળવતા, તો હે વૈષ્ણવ તમારું જીવન વૃથા છે. તો આ દિવ્ય અલૌકિક વલ્લભની વાણીનું રસાસ્વાદન કરીને જે આપે આપનું જીવન ધન્ય બનાવ્યું છે, તો બસ હવે સાવધાન થજો. જ્યાં જઈએ ત્યાં એક વસ્તુ સંભળાય, ગુરુવાદ ગુરુવાદ ગુરુવાદ. હું આજે કહેવા માંગુ છું, ગુરુવાદ નહીં, ગુરુ સંવાદ હોવો જોઈએ. ગુરુની સાથે સંવાદ કરો, અમને મળો, અમારી પાસે બેસો, અમને પૂછો. હવે એ નજીક આવવાનો સમય, અને આ ભાગવત કથા એ વલ્લભ અને વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ ની વચ્ચે એક સેતુ રૂપ છે, કે જ્યાં વૈષ્ણવ આવીને વલ્લભને મળે, પોતાના હૃદયની વાત, પોતાના હૃદયના મનોરથ કરે, પૂછે, તો અમને આનંદ થાય. જો આ ગુરુવાદમાં પડશો તો પછી